ડીઝલના ભાવમાં વધારો જોવાઈ રહ્યો છે દરરોજ થી પૈસાનો વધારો પેટ્રોલની કિંમતોમાં થઈ છે અમદાવાદમાં એક મહિનામાં જેટલો વધારો થઈ છે અમદાવાદમાં પેટ્રોલની કિંમત ડીઝલની કિંમત તેર પૈસા વડોદરામાં પેટ્રોલની કિંમત બોતેર રૂપિયા જ્યારે ડીઝલ અડસઠ રૂપિયા છે સુરતમાં બાર નવેમ્બરે પેટ્રોલનો ભાવ સિત્તેર રૂપિયા સડસઠ પૈસા આજે સુરતમાં પેટ્રોલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો છેલ્લા એક મહિનાની અંદર પેટ્રોલના ભાવમાં સરેરાશ બે નો વધારો થઈ ચુક્યો છે તો આજ મુદ્દે વાત કરવા માટે સંવાદદાતા દેવાંગ ગૌતમ અને આનંદ જોડાઈ ગયા છે લોકોની શું સામે આવી રહી છે કારણ કે આ રીતે ધીરે ધીરે પૈસામાં જે વધારો થઈ રહ્યો છે તે હવે બે રૂપિયા ઉપર પહોંચી ગયો છેલ્લા એક મહિનાની અંદર બે રૂપિયા ભાવ વધારો ચોક્કસ જે પ્રમાણે છેલ્લા એક મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં પેટ્રોલનો ભાવ સિત્તેર પોઈન્ટ પચાસની આસપાસ હતો ત્યારે આજનો જો લેટેસ્ટ ભાવ કહીએ તો આજનો ભાવ બોતેર પોઈન્ટ એકત્રીસ પૈસા છે એટલે કે છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં લગભગ બે રૂપિયા જેટલો વધારો થયો છે રીના ચોક્કસી કહેવા માંગીશ કે દેશની અંદર તમામ સેક્ટરો જ્યારે મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે વધુ એક મોંઘવારીનો સામાન્ય જનતાને સહન કરવો પડે છે હાલના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અમે પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા છીએ અને જે પ્રમાણે પેટ્રોલની અંદર છેલ્લા બે મહિનાની એક મહિનાની અંદર બે રૂપિયા જેટલો વધારો થયો છે એટલે સામાન્ય જનતા છે તે લોકોને ચોક્કસથી મોંઘવારીનો મહાશય સહન કરવો પડતો હોય છે નવેમ્બર મહિનાની જો વાત કરીએ ના તો નવેમ્બર મહિનામાં સિત્તેર પોઈન્ટ એકાવન થયો હતો ડિસેમ્બર મહિનામાં બોતેર પોઈન્ટ ચોવીસ થયો હતો ત્યારબાદ બોતેર પોઈન્ટ એકત્રીસ એટલે કે આજનો લેટેસ્ટ ભાવની જો વાત કરીએ તો આજનો લેટેસ્ટ ભાવ જે છે એ બોતેર પોઈન્ટ એકત્રીસ છે ભાઈ આપણું નામ ધીમંત પટેલ દિમંતભાઈ પેટ્રોલનો છેલ્લા ધીમંત મહિનામાં બે રૂપિયા જેટલો વધારો થયો પેટ્રોલ ના ભાવમાં એક શું કહેશો આપ ભાવ વધારો એ બહુ મોટી એક સમસ્યા અત્યારે કહી શકાય બટ એની અંદર અત્યારે એની અંદર કોઈ આમ જનતાની હાથમાં તો કોઈ લોકો વસ્તુ રહી જ નથી હવે એટલે એ એક બહુ મોટી એક સમસ્યા કહી શકાય આ ભી છો પેટ્રોલ ડીઝલ ને જો જીએસટી માં સમાવેશ કરે તો ભાવ ઘટે સૌથી સારામાં સારી વસ્તુ છે કે પેટ્રોલ અને ડીઝલ નો ડીઝલ નો જો જીએસટી ની અંદર સમાવેશ થઈ જાય તો અંદાજિત અંદાજિત માનીએ તો 72 રૂપિયા ની 31 પૈસા ની જગ્યાએ અંદાજિત અંદાજિત તો 60 થી 65 રૂપિયા ની વચ્ચે આવી જાય તો કસી રીના જો પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ને જીએસટી માં સમાવેશ કરે તો ભાવ જે છે એ 10 થી રૂપિયા નો ઘટી શકે છે ભાઈ નામ

બિલકુલ દિવંગ આપ અમારી સાથે જોડાયેલા રહેશો રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ પરિસ્થિતિ એ આવીને છે કે દરરોજ જે પૈસામાં ભાવ વધારો થાય છે તે બે પહોંચી ગયો છે કંપનીઓ કહી રહી છે કે પ્રોડક્શનમાં ખર્ચ વધુ આવે છે એટલા માટે ભાવ વધારો ઝીંકવો પડે છે પરંતુ સૌથી મોટો સવાલ જનતાના ખિસ્સા પર આવીને ઉભો રહે છે જનતા શું કહી રહી છે આસપાસમાં લોકોની શું પ્રતિક્રિયા જે ચોક્કસ જે રીતના એક કહી શકાય મહત્વની વાત છે કે પેટ્રોલ ને ડીઝલમાં હવે દિન પ્રતિદિન ભાવ વધારો છે તે થઈ રહ્યો છે બે પૈસા પાંચ પૈસા દસ પૈસા જેવો વધારો થઈ રહ્યો છે જેથી કરીને લોકો છે તેને ખ્યાલ નથી આવતો પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પેટ્રોલ ને ડીઝલ ના ભાવમાં જે રીતના દિવસે ને દિવસે વધારો છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક લોકો જે સામાન્ય વર્ગ મધ્યમ વર્ગના લોકો છે તેમને તકલીફ પડી રહી છે શું કહેશો પેટ્રોલ ને ડીઝલ ની અંદર જે રીતના રોજ બે પૈસા પાંચ પૈસા નો વધારો આવે છે મોંઘવારી વધી રહી છે મોંઘવારી તો વધે છે બીજું બોલો એક રૂપિયો દોઢ રૂપિયો પંદર દિવસે એક મહિને વધારો આવતો હતો હવે રોજ પાંચ પૈસા દસ પૈસા વધારો આવે છે એટલે લોકોને ખ્યાલ નથી આવતો પરંતુ છેલ્લા એક મહિનાની અંદર બે રૂપિયા પાવ વધારો આવ્યો છે શું કહેશો મોંઘવારી જે રીતના અત્યારે વધી રહી છે સામાન્ય લોકોને કેવી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે સાહેબ અમારે તો મજૂર માણસ છીએ અમે આ નોકરીયાત માણસ આ રોજના વધારા થાય છે એમને મંજૂરી નથી સરકારને કાયદા લેવા પડે આની ઉપર

રાખવાની જરૂર છે કારણ કે જે રીતના છેલ્લા એક બે મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો આવ્યો છે હવે ક્યાંક સામાન્ય મધ્યમ વર્ગના લોકોને તકલીફ પડે ખરેખર એકચ્યુઅલી હવે કંટ્રોલ કરવાની જરૂર છે અને ભૂસકે ને ભૂસકે મોંઘવારી વધતી જાય છે સામાન્ય માણસ શું કરશે એ તો કઈ અમારા જેવા રિટાયર્ડ માણસ છે હવે એ અહીંયા પેટ્રોલ લેવા આવે તો એક લીટર અમારે શું આઠ દિવસ ચલાવવાનું કહી શકાય લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી પણ જોવા મળી રહી છે કારણ કે જે કહી શકાય કે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે હવે પેટ્રોલ છે તે બની ચૂકી છે પેટ્રોલ સામાન્ય લોકો માટે પણ જીવન જરૂરિયાતની વસ્તુ અત્યારે બની ચૂકી છે કારણ કે જે રીતના ટુ વ્હીલરનો ઉપયોગ જે રીતના સામાન્ય લોકોમાં વધારો થઈ રહ્યો છે અને તેના પરિણામે પેટ્રોલ ને ડીઝલ છે તે પણ હવે જરૂરી બની રહ્યું છે ત્યારે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આમાં કોઈ પ્રકારની નવી કહી શકાય કે ચીજ વસ્તુઓમાં ખાણીપીણી ની વસ્તુઓમાં શાકભાજીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ પેટ્રોલ માં પણ હવે ક્યાંક કે ક્યાંક ભાવ વધારો છે તે લોકોને કહી શકાય કે રહ્યો છે જી બિલકુલ ગૌતમ આપ જોડાયેલા રહેશો સંવાદદાતા આનંદ સુરતથી જોડાઈ ગયા છે આનંદ સામાન્ય લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે એટલે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારાની અસર પડશે પરંતુ સામાન્ય લોકો તેનું જે બજેટ છે તેમાંથી આ ભાવ વધારાને કારણે મુશ્કેલીમાં મુકાય છે આનંદ લોકો શું કહી રહ્યા છે શું સરકારે હવે ભાવ નિયંત્રણમાં આવે અથવા ભાવ કાબુમાં રહે તે માટે કોઈ પ્રયત્નો કરવા જોઈએ જે પ્રમાણે વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલની પરંતુ જો સમગ્ર વાત કરવામાં આવે તો તમામ વસ્તુઓના ભાવ જે છે એ વધી રહ્યા છે આજકાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઉત્તરોત્તર વધી રહ્યા છે છેલ્લા એક દોઢ મહિનાની વાત કરવામાં આવે તો બે રૂપિયાથી વધુ પેટ્રોલના ભાવ વધી ગયા છે આપણે લોકો સાથે વાત કરીશું કારણ કે જે પાંચ પૈસા સાત પૈસા આઠ પૈસાનો ભાવ વધારો થતો હોય છે તેને લઈને લોકોને ખ્યાલ આવતો નથી હોતો રોજબરોજ ભાવ વધી રહ્યા છે શું કહેશો સરકારે કઈ રીતે પગલાં લેવાના સાહેબ પેટ્રોલ ડીઝલમાં તો એકચુઅલી પ્રોબ્લેમ એવો છે કે જીએસટીની અંદર એને સમાવેશ કરવો જોઈએ જીએસટીની અંદર સમાવેશ કરવાથી પબ્લિકને ઘણો ફાયદો થાય છે અને રોજમાં રોજ ડેલી ડે ટુ ડે ભાવ વધે છે બહુ બહુ પ્રોબ્લેમની વાત છે બહુ મોટો પ્રોબ્લેમ છે જો આ અગત્યની આપણે આના ઉપર સ્ટેપ બાય સ્ટેપ ગવર્મેન્ટ સોલ્યુશન લાવે તો આનો બહુ સરસ ફાયદો થાય છે પબ્લિકને અત્યારે મજૂર વર્ગ છે તો સર બહુ પ્રોબ્લેમ થાય છે સવારે ઊઠીને પેટ્રોલ નખાવું અને સાંજે ઘરે જતા બી પેટ્રોલ નખાવું સાહેબ એ બહુ મોટી તકલીફની વાત છે તકલીફ અને મુશ્કેલીની વાત છે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ ભાવ ઉત્તરોત્તર વધી રહ્યા છે તેને લઈને આજે છે લોકો એક મુશ્કેલીમાં મુકાયા છે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે એક તરફ માંગ થઈ રહી છે કે જીએસટી માં નાખી દેવું જોઈએ તો જ સસ્તું થશે આપને શું લાગે છે જીએસટી માં નાખી દઈએ સસ્તું થાય એમ એ તો આપણને કઈ આઈડિયો ન હોય પણ GST માં નાખવાથી સસ્તું થોડું થાય તો મોંઘુ ના થાય જીએસટી ની અંદર પેટ્રોલ અને ડીઝલ જાય તો એક ફિક્સ ટેક્સ થઈ જાય એટલે એ પ્રમાણે ભાવ ઓછો થાય એવું આપને શું લાગે છે ના એમ ન થાય ને વધી જ જાય કેટલી તકલીફ પડે છે તકલીફ તો પડે જ ને અત્યારે ધીમે ધીમે ભાવ વધારો થતો જ આવે ને કમાણી ઘટતી જાય છે ધંધામાં કોઈમાં કઈ છે નહીં અને જીએસટી ને બધું આવ્યા પછી તો સાવ બેદરકારી જ આવી ગઈ છે public ની એમ પ્રમાણે સુરતના લોકો છે એ કહી રહ્યા છે કે જીએસટી આવ્યા બાદ જે છે નોટબંધી આવ્યા બાદ ધંધા એક તરફ મંદા થઈ રહ્યા છે અને બીજી તરફ જે છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉત્તરોત્તર વધી રહ્યા છે તેને લઈને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જો વાત કરવામાં આવે ખરેખર તો પેટ્રોલ ડીઝલ શાકભાજી ડુંગળી લસણ ચૌમેર ભાવ વધી રહ્યા છે તેને લઈને જનતા ક્યાંક ને ક્યાંક ત્રાહિત છે અને જે છે લોકો પણ એવું કહી રહ્યા છે કે હવે સરકારે આ મામલે કંઈક ને કંઈક